કેમ છો બાળ મિત્રો, હું તૃષ્ણા પર્વતિયા સ્વનિર્ભર પ્રાથમિક શાળાથી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની આ વિડિયોમાં તમારું સ્વાગત છે. બાળ મિત્રો, આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ એ પહેલા હું તમને યાદ કરાવી દઉં કે આપણે આની પહેલા પાઠ 1 રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો પૂર્ણ કર્યો અને આજે આપણે આપણા પાઠ 2 દિલ્હી સલ્તનત તરફ આગળ વધવાના છીએ. તો ચાલો આપણે આપણો આ પાઠ 2 દિલ્હી સલ્તનતની શરૂઆત કરીએ. તો ચાલો બાળકો, આપણે આપણા પાઠ 2 દિલ્હી સલ્તનત તરફ આગળ વધીએ. બાળ મિત્રો, આપણા પાઠનું નામ જ છે દિલ્હી સલ્તનત. તો પહેલા તો એ વિશે માહિતી મેળવીશું. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. એટલે કે રાજનીતિ જે હતી એ પ્રાચીન કાળથી દિલ્હીમાં ખૂબ જ રમાણી હતી. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી જે હતું, 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી જે હતું એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. બાળ મિત્રો, અહીં બરાબર ધ્યાન રાખજો, દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? તો દિલ્હી સલ્તનતની સ્થાપના 13મી સદીની શરૂઆતમાં. ક્યારે? 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. એટલે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી 1526. બાળ મિત્રો બરાબર ધ્યાન આપજો, 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર, ક્યાં? ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન, એટલે કે 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર જે શાસન કરતા શાસકો હતા એઓને સુલતાન, અને એ શાસન કાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. બાળ મિત્રો, એક તો પ્રશ્ન બની શકે કે દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? તો 13મી સદી. અને દિલ્હી સલ્તનત તરીકે કોને ઓળખવામાં આવે છે? બરાબર, તો તમે આ લખી શકો છો કે ભારતના વિશાળ વિસ્તારો પર શાસન કરનાર શાસકોને સુલતાન, અને એ શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આપણે ઘણી વાર પૂછીએ છીએ કે તું કયા મૂળ, તમે કયા મૂળના છો, તો એ જ રીતે આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ શાસકો 325 વર્ષ દરમિયાન, કેટલા? 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. કેટલા વંશોએ? 5 વંશોએ. કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. મિત્રો, જોડે જોડે દિલ્હી સલ્તનતની સાથે આ પાઠમાં આપણે વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. વિજયનગરની ટૂંકી માહિતી આપું તો હરિરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. અને બહમની સામ્રાજ્યની વાત કરું તો તુગલક વંશના સમયમાં જ દખણમાં ઝફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી, અને આ રાજ્ય લગભગ 150 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પડ્યો આ રાજ્યનો. બાળ મિત્રો, આજે દિલ્હી સલ્તનતની સમજૂતી આપણે જે મેળવ્યા બાદ હવે આપણે આપણા આગળના મુદ્દા તરફ આગળ વધીએ. આગળનો મુદ્દો છે દિલ્હી સલ્તનતના શાસકો, અને એમાં
पहलो मुद्दो छे गुलाम वंश। तो चालो हवे आपणे गुलाम वंश विशेनी माहिती मेळवीए। पहलो ज बने छे दिल्ली सल्तनतना शासको। अने आपणे आगळ जोयुं एम के दिल्ली सल्तनतना शासकोमां आपणे गुलाम वंश, खलजी वंश, तुगलक वंश, सैयद वंश अने लोधी वंशनो समावेश थाय छे। तो हवे आपणे आ जे शासको छे एमां पहेलुं लईशुं गुलाम वंश। अने एनो समयगाळो छे मित्रो ईस्वीसन 1206 થી ઈસવીસન 1290। ગુલામ વંશ નો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290। તો ચાલો આપણે હવે આગળ વધીએ। એટલે કહેવાય છે ઈસવીસન 1192 માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। બાળમિત્રો ફરી એકવાર જોઈએ કે ઈસવીસન 1192 માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી, એટલે એ વિજય થયા અને ત્યાર પછી તેણે દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। મોહમ્મદ ઘોરીના ગુલામ, બરાબર ધ્યાન રાખજો મિત્રો, મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક કોણ હતા? મોહમ્મદ ઘોરીના ગુલામ કોણ હતા? કુતબુદ્દીન ઐબક, જે મામલુક વંશનો હતો, એના વંશનું નામ હતું મામલુક। અને એ માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો। એટલે મોહમ્મદ ઘોરીનો જે ગુલામ હતો કુતબુદ્દીન ઐબક, એને જ્યારે સલ્તનત પર શાસન કરવાની તક મળી તો એણે શાસનકાળમાં સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો, ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો। અને ઈસવીસન 1210 માં, કઈ સાલમાં મિત્રો? ઈસવીસન 1210 માં પોલો રમતા, પોલો જે રમત આવે છે ને ઘોડા પર બેસીને એક લાકડી વડે સફેદ કરનો જે દડો આવે ને ફટકારવામાં આવે એને પોલોની રમત કહેવામાં આવે છે। તો ઈસવીસન 1210 માં પોલોની રમત બહુ જૂની છે બાળમિત્રો, એટલે ઈસવીસન 1210 માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે એમનું મૃત્યુ થયું, બરાબર? કોનું મૃત્યુ થયું? કુતબુદ્દીન ઐબકનું। હવે કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ ગુલામ, તેનો જે ગુલામ અને એનો જમાઈ પણ કહી શકાય ઇલ્તુતમિશ ગાદી આવ્યો। જેવું જ કુતબુદ્દીન ઐબકનું અવસાન થયું એટલે એમનો ગુલામ અને એમનો જમાઈ, બરાબર, ઇલ્તુતમિશ, બરાબર ધ્યાન આપજો, ઇલ્તુતમિશ ગાદી આવ્યો, તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા, એટલે કે સલ્તનત સત્તાને સૌથી ઊંચી અને મોટી બનાવવા ચહલગામ, મિત્રો ચહલગામ એટલે કે ચારગામ, અને એટલે કહેવાનો મતલબ છે કે એની સ્થાપના કરી। અને જો આપણે વધુ સમજીએ તો 40 તુર્ક અમીરોના દળની રચના કરી, કેટલા? 40 તુર્ક અમીરોના દળની રચના કરી તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા, સૌથી ઊંચી બનાવવા માટે તેણે ચહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી। અને તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી ક્યાં કરી દીધું? દિલ્હી કરી દીધું। ક્યાં કરી દીધું? દિલ્હી કરી દીધું। ઇલ્તુતમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે? બાળમિત્રો આ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે, એટલે કે બરાબર યાદ રાખજો કે ઇલ્તુતમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે। એણે શું કર્યું? પોતાના એક પણ પુત્રને સુલતાન, પુત્રને સુલતાન બનાવ્યો નહીં, કારણ કે એને એવું લાગ્યું કે મારા એક પણ પુત્રમાં સુલતાન બનવા માટે મારો એક પણ પુત્ર યોગ્ય નથી। એટલે એણે શું કર્યું? એના એક પણ પુત્રને સુલતાન ન બનાવવા યોગ્ય સમજ્યો અને ઇલ્તુતમિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકાર બનાવી। એટલે કે ઇલ્તુતમિશને એવું લાગ્યું કે મારા એક પણ પુત્રમાં રાજા બનવાની યોગ્યતા નથી, પણ
એને એમ લાગ્યું કે આ યોગ્યતા અને આ કાબિલિયત મારી પુત્રી રઝિયામાં છે, એટલે એને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી અને તેને પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ગાદી સોંપી. એટલે ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડા સમય બાદ દિલ્હીની ગાદી પર તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. બાળમિત્રો, અહીં તમને એક ફોટો દેખાઈ રહ્યો છે, બરાબર? એ ફોટો કોનો છે, ચિત્ર કોનું છે? રઝિયા સુલતાનાનું. કોનું ચિત્ર છે? રઝિયા સુલતાનાનું. હવે જ્યારે રઝિયા સુલતાના દિલ્હીની ગાદી પર આવી, તો જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. વિદ્યાર્થી મિત્રો, આ તમને સવાલ જવાબમાં પૂછી શકે છે કે દિલ્હીની ગાદી પર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો શું આવશે એમાં? રઝિયા સુલતાના. તો આ જે રઝિયા સુલતાના હતા એ દિલ્હીની ગાદી એ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના જે ઇતિહાસકાર હતા મિનહાજ એ સિરાજ, બરાબર ધ્યાન રાખજો, ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા જે હતી ને, રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાપેલ અને સક્ષમ હતી. મિત્રો, એ સમયના જે ઇતિહાસકાર છે મિનહાજ એ સિરાજ, એમણે પણ સ્વીકાર્યું છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી, એટલે કે દિલ્હીની ગાદી પર બેસવા માટે. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. મિત્રો, પણ આપણે બધા જ જાણીએ છીએ એમ કે એ વખતે પણ અગર કોઈ મહિલા ગાદીએ બેસે તો લોકોને એ વધુ ગમ્યું નહીં અને મહિલા શાસન કરતા તરીકે તેમને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને મહિલા શાસન કરતા તરીકે એમને માન્યતા મળવી થોડી મુશ્કેલ હતી, એટલે લોકો એમને સ્વીકારવા તૈયાર નહોતા, કારણ કે એક મહિલા હતી એટલે એને મહિલા તરીકે ગાદીએ જોવું પણ એમને બહુ ગમ્યું નહીં. તો શું થયું કે દરબારીઓ જે હતા એ વખતના દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. એટલે એ વખતના જે દરબારીઓ હતા એમણે પણ આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. બાળમિત્રો, જે રઝિયા સુલતાના હતી એ બધા ભાઈઓ કરતા વધુ કાબેલ અને સક્ષમ હતી, પણ છતાં પણ એક મહિલા હતી એટલે એક મહિલાને શાસનકર્તા તરીકે લોકો જલ્દી સ્વીકારતા નહોતા, એટલે કે એમને માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર, એટલે કે ત્યાંના જે દરબારીઓ હતા એ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. એટલે કે દરબારીઓ જે હતા એ પણ એમને દિલ્હીની ગાદી પર મહિલા શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. એટલા માટે અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે, એ વખતે અમીરોની સત્તા લાલસા એટલે કે સત્તા માટેની જે લાલચ હતી એ અને સતત ચાલતા એમના વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો અને એમને સ્વીકારવા તૈયાર નહોતા. અને અમીરોની સત્તા લાલસા એટલે કે એમનામાં જે સત્તાને મેળવવાની લાલસા હતી એ અને એમનો સતત વિદ્રોહના કારણે રઝિયા સુલતાનાને શાસનનો અંત આવ્યો. તેના અવસાન પછી એટલે એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. 6 વર્ષ સુધી લગભગ રાજ્યમાં અંધાધૂંધી ચાલતી રહી અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર અને ત્યારબાદ અમીરોએ ઇલ્તુત્મિશના જે પુત્ર હતા નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસન બાદ તેનું અવસાન થતા, કેટલા વર્ષ સુધી એને શાસન કર્યું? ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું અને 21 વર્ષના તેના શાસન કાળ બાદ તેનું અવસાન થતા ગ્યાસુદ્દીન બલબન ગાદી આવ્યો. કોણ આવ્યું? ગ્યાસુદ્દીન બલબન.
તેણે ચેલગામ દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. ચેલગાન એ આપણે આગળ જોયું એટલે કે ચેલગાન એટલે ચારગાન, એટલે કે 40 તુર્ક અમીરોના દળને દળનો નાશ કર્યો એમને, અને એ અને અમીરોને નાશ કર્યો અને એમની શાસન તંત્ર પરની જે પકડ હતી એને થોડી હળવી કરી નાખી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબંસ જે હતા એ સાહિત્ય અને કલાનો ખૂબ જ પોષક હતો. 22 વર્ષના તેના શાસનના કેટલા વર્ષ 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. બાળમિત્રો, આપણે હમણાં જે માહિતી મેળવી એ હતી આપણી ગુલામ વંશ, બરાબર? ગુલામ વંશની આપણે આજે સમજણ મેળવી. હવે પછીના વિડીયોમાં આપણે આપણા આગળના જે મુદ્દાઓ છે એ તરફ આગળ વધીશું. આપણો આગળનો મુદ્દો રહેશે ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ. આપણે આજે આ નવા પાઠની શરૂઆત કરી છે અને એટલા માટે તમારે આ પાઠનું બરાબર વાંચન કરવાનું છે. જો તમારી પાસે PDF પુસ્તક હોય તો એમાંથી વાંચન કરજો, નહીં તો હું અહીંયાથી તમને પ્રિન્ટ ફાઇલ આપીશ અને એ મુદ્દાઓને તમારે સરસ રીતે અભ્યાસ કરવાનો રહેશે. તો હવે પછીની વિડીયોમાં આપણે મળીશું. આવજો બાળકો.